મજામાં ને ફરીવાર આપ સૌનું સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુરના ઓનલાઈન ક્લાસમાં સ્વાગત છે, જ્યાં આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય ગણિત. બાળ દોસ્તો, આજે આપણે પ્રકરણ 7 શીખીશું, જેનું નામ છે તમે ભાત જોઈ શકો છો. બાળ દોસ્તો, ભાત એટલે કે પેટર્ન, જે તમે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છો. આપણે જુદા જુદા પ્રકારની પેટર્ન જોઈ છે, આકારો, અંક, નિશાની, શબ્દો વગેરેની. બાળ દોસ્તો, પેટર્નનો નિયમ હોય છે, એ નિયમ મુજબ પેટર્ન આગળ વધતી હોય છે. તો અહીં આપણે પ્રકરણ 7ની અંદર આપણે જે પ્રકરણ 5માં શીખ્યા કે આકારોને આપણે જુદા જુદા અંશ તરફ ફેરવી અને આપણે શીખ્યા હતા કે આકાર કેવો દેખાય છે. તો બાળ દોસ્તો, અહીં આપણે ભાગ 1માં જે પેટર્નો જોવાના છીએ તે કેટલાક નિયમ મુજબ આગળ વધે છે. અહીં જે આપણે પ્રકરણ 5માં આકારોને જુદા જુદા અંશ પર ફેરવતા કેવું દેખાય એ આપણે શીખ્યા હતા, તો અહીં પણ પેટર્નની અંદર પેટર્નના નિયમો આકારોને અંશ તરફ ફેરવતા કઈ રીતે હોય છે તે આપણે જોવાના છીએ. તો અહીં સરસ મજાની પહેલાં ઈશા અને તેની મમ્મી, એની મમ્મીએ એના માટે જે સ્કર્ટ બનાવી હતી ઈશાની મિત્ર માટે, તેમાં સરસ મજાની પેટર્ન છે. એ પેટર્ન એક બ્લોક એટલે કે નમૂનો, અથવા તો જે આપણે આગળ શીખ્યા હતા ચિત્ર, તો બરાબર અહીં એક ચિત્ર છે. એ ચિત્રને ઉપરની બાજુ એક તરફ અને એકવાર નીચેની બાજુ, એ રીતે આ પેટર્ન આગળ વધે છે. તો ચલો આપણે અહીં સરસ મજાની પેટર્નો જોઈએ અને તેના નિયમો સમજીએ. સુંદર છે, મારી મમ્મીએ, એની ફ્રેન્ડ કહે છે કે મારી મમ્મીએ આ પેટર્ન બનાવી છે. મેં એક કુર્તામાં આવી જ બ્લોકથી બનાવેલ એક અલગ પેટર્ન જોઈ હતી. એની ફ્રેન્ડ કહે છે તે કેવી રીતે અલગ હતી? અહીં જુઓ, પેટર્ન આ ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. આ એની સ્કર્ટની પેટર્નની વાત છે. બ્લોક એટલે કે એક અલગ પ્રકારની ડિઝાઇન, એટલે કે આ એક પેટર્ન છે. એ પેટર્નને ફરીથી પુનરાવર્તન કરી અને સરસ મજાની ભાત બની છે. જુઓ અહીં આમ આમ, એટલે કે ઉપર નીચે કરી અને સરસ મજાની ડિઝાઇન બની છે. પછી ઈશા કહે છે, તારા સ્કર્ટમાં પેટર્નનો નિયમ, એકવાર બ્લોક ઉપર પછી નીચે, અને આ જ ક્રમમાં તે આગળ વધે છે. જુઓ અહીં આ સ્કર્ટમાં એકવાર આ બ્લોક ઉપર છે, એકવાર આ બ્લોક નીચે છે, ફરીથી ઉપર, ફરીથી નીચે. પણ ઈશાએ જે શર્ટમાં પેટર્ન, એટલે કે એના ભાઈના કુર્તામાં પહેલાં તે બ્લોક ઉપર છે, પછી દરેક વખતે એક ચતુર્થાંશ ભાગ, એટલે કે એક ચતુર્થાંશ ભાગ એટલે કે 90 અંશનો ખૂણો, 360 ગુણ્યા આપણે કરીએ 4, તો આપણને મળે 90 અંશનો ખૂણો. ખબર પડી? એક ચતુર્થાંશ ભાગ એટલે કે 360નો એક ચતુર્થાંશ ભાગ એટલે કે 90 અંશનો ખૂણો. જેમ કે 90 અંશ આ રીતે હોય, બરાબર, આ 90 અંશ છે. પહેલાં બ્લોક આ ઉપર અને પછી જુઓ આ બ્લોક અહીંયા આવ્યું, એટલે કે 90 અંશના ખૂણે, ફરીથી 90 અંશ તો નીચેની બાજુ, એટલે ફરીથી 90 અંશ, ફરીથી 90 અંશ એટલે કે આ બાજુ, એટલે ફરીથી આ બાજુ આ બ્લોક આવ્યો. તો ઈશાના ભાઈના બ્લોકની પેટર્નનો નિયમ શું છે? 90 અંશના ખૂણે ફરવું. જો ઉપર, પછી અહીં, ફરી અહીં, પછી અહીં, આ બધું જ શું છે? 90 અંશ. આ એક આખું 360 અંશનું ચક્ર છે. એ ચક્રમાં અલગ અલગ રીતે આ બ્લોક ફરે છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે પેટર્ન કયા નિયમ મુજબ ફરે છે. હવે તમે આ બંને નિયમનો ઉપયોગ કરીને આ પ્રકારના બ્લોક, અહીં ફૂલનો બ્લોકની પેટર્ન બનાવી શકો છો. તમે પેટર્ન માટે કોઈ એક નિયમ તમારી રીતે બનાવો. આ ફૂલની મદદથી તમારે એક પેટર્ન બનાવવાની છે. એક તૃતીયાંશ ભાગ,
एक चतुर्थांश भाग अथवा तो एक द्वितीयांश એટલે કે અડધું ફૂલ ફરવી અને પેટર્ન બનાવી શકો છો જે તમારે તમારી નોટબુક ની અંદર બનાવવાની છે પેટર્ન ને ફેરવો જુઓ હવે આ બ્લોક ને જુઓ તેની મદદ થી અલગ અલગ પેટર્ન બનાવવા માટે તેને તેના ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવા માટે ત્રણ ભિન્ન નિયમો બનાવેલા છે તેનાથી બનતી પેટર્ન જુઓ અહીં નિયમ નંબર 1 एक चतुर्थांश एटले शू थशे 90 अंश बराबर जो अहीं 90 अंश फर्यो फरीथी आ बाजू फरीथी आ बाजू फरीथी आ एटले के आ पेटर्न 90 अंशना खूणा थी आगळ वधी रही छे एक द्वितीयांश एटले के 360 ना एक द्वितीयांश भाग तो 360 भाग्या 2 करीए तो 120 अंश मळे એટલે કે એક આખું પેટર્ન 180 અંશ આપણને મળે તો એક આખું અડધો એટલે કે 180 90 ને 90 180 અહીં ફરે એટલે 90 અને ફરીથી અહીં ફરે એટલે થશે 180 બીજા નિયમમાં એક દ્વિતીયાંશમાં કયા અંશે ફરે છે પેટર્ન તો 180 અંશે ફરે છે પછી નિયમ નંબર 3 તેને 3 ચતુર્થાંશ ફેરવીને પુનરાવર્તિત કરો હવે આપણે 360 ના 3 ચતુર્થાંશ કરીએ તો 4 અને અહીં આવશે 90 તો 270 અંશ એટલે કે આ આખું અહીં પૂરું થાય છે 270 અંશ ઉપર तो बाळ दोस्तों आ मुजब पैटर्न फरी रही छे आ नियम मुजब आपने पैटर्न ने फराव हवे आपने आगळ જોઈએ तो અહીં કેટલોક મહારો આપેલો છે તેના પછી શું આવશે અહીં જુઓ પેટર્ન આ પેટર્ન અહીં આવી ગઈ તો આ પેટર્ન અહીં આવી તો આ પેટર્ન કેમ થશે આડી આવ જો આ રીતે આગળ પેટર્ન વધશે અહીં જુઓ n છે એ 90 અંશના ખૂણે અહીં ફરે છે અહીં આ બાજુ આવ્યો પછી આ બાજુ તો હવે કઈ બાજુ આવશે આ બાજુ આવશે તો n આ બાજુ ફરીથી નીચેની બાજુ n આવશે જે નિયમ મુજબ ફરતું હોય એ મુજબ પેટર્નને આગળ વધારવું ત્યારબાદ અહીં આ પેટર્ન આગળ આમ વધશે ત્યારબાદ અહીં જુઓ અહીં ત્રણ ટપકા છે એ આ બાજુ આવી ગયા પછી ફરીથી આ બાજુ ફરીથી આ બાજુ અને ફરીથી આ બાજુ આવી ગયા તો કયા મુજબ ફરે છે પેટર્ન આગળ વધે છે ત્યારબાદ બીજી પેટર્ન જુઓ અહીં પણ 90 અંશના ખૂણે આ પેટર્ન આગળ વધી રહી છે જો અહીંથી આ બાજુ એટલે 90 અંશ અહીંથી આમ એટલે ફરીથી 90 અંશ અને ફરીથી આમ તો હવે ક્યાં જશે 90 અંશ નીચેની બાજુ જશે એટલે કે આ પેટર્ન 90 અંશ માં ખૂણા ઉપર ફરે છે હવે આ પેટર્ન જુઓ અહીં જુઓ આ પેટર્ન માટેનો નિયમ છે કે પેટર્ન દરેક વખતે 45 ના ખૂણે ફરે તો તેના પછી શું આવશે તો અહીં શું નિયમ છે 45 અંશ ના ખૂણે પેટર્ન ફરે છે તો આના પછી શું આવશે આ પેટર્ન આવશે જે અહીં આપેલી છે ત્યારબાદ આ નિયમનો ઉપયોગ કરીને જ્યાં સુધી પ્રથમ ચિત્ર ફરીથી ન મળે ત્યાં સુધી આગળ વધતા જાઓ નિયમ શું છે 45 અંશના ખૂણે પેટર્નને આગળ વધારી તો ચલો આપણે આગળ વધારી તો આ મુજબ ત્યારબાદ આ મુજબ ત્યારબાદ આમ આ પેટર્ન કયા અંશના ખૂણે ફરે છે 45 અંશના ખૂણે પેટર્ન ફરે છે તો આપણને અહીં પેટર્ન મળી ગઈ પહેલું ચિત્ર એટલે કે પહેલું ચિત્ર છે એ મુજબ જ આપણને અહીં મળ્યો આ બધા કેટલા અંશના ખૂણે ફર્યા 45 અંશના ખૂણે આ પેટર્ન આગળ વધી રહી છે ખૂણા શોધવા માટે તમે કોણ માપકનો ઉપયોગ કરીને પણ પેટર્ન દોરી શકો છો તો અહીં P ને આપણે 45 અંશના ખૂણા ફેરવીએ તો આ મુજબ P આગળ વધશે અને જ્યાં સુધી આપણને પ્રથમ ચિત્ર ન મળે ત્યાં સુધી આ પેટર્નને આગળ વધારું તો આ મુજબ આપણને પ્રથમ ચિત્ર મળી ગયું હવે આપણે આગળ જોઈએ તો નીચેની લાલ લીટીની
डाबी बाजुए केटलीक पेटर्न आपेली छे। दरेक पेटर्न माटेनो नियम लखो। आ नियमनो उपयोग करी अने लाल लीटीनी जमणी बाजुए आपेल पेटर्नमांथी हवे पछी शुं आवशे ते नक्की करो। अहीं तमने प्रश्न अने जवाब साथे आपेलो छे। हवे पहेला तमे नक्की करो एटले के आपणे जोईए कि आ पेटर्न नो नियम शुं छे। तो पेटर्न ने दरेक वक्ते घड़ियाळनी दिशामां 45 अंशना खूणे फेरवता, बराबर। अहीं जुओ 45 अंशनो खूणे आ पेटर्न फरी रही, आम 90 अंश छे। अहीं ऊपर छे 90 अंश अने 45 अंशना खूणे आ पेटर्न फरी रही छे। तो पछी फरीथी अहीं फरीथी क्यां आवशे? आ मुजब पेटर्न आवशे, एटले के जवाब आवशे बीजू। ત્યારબાદ આગળ જોઈએ તો બીમાં પણ એ મુજબ જ, તો નિયમ શું છે? પેટર્ન દરેક વખતે ઘડિયાળની દિશામાં 90 અંશના ખૂણે ફરે છે। અહીં જુઓ આ બ્લુ રંગ ઉપર હતો તો ક્યાં આવી ગયો? નીચે આવી ગયો, ફરીથી અહીં આવી ગયો, બરાબર। તો કેટલા અંશના ખૂણે ફરે છે? 90 અંશના ખૂણે ફરે છે। આ આમ આવી ગયો એટલે કે અહીં શું આવી ગયા? 90 અંશનો ખૂણો। તો અહીં જવાબ આવશે બી, એટલે કે આ આવશે સાચું। ત્યારબાદ ત્રીજું, તો આમાં નિયમ છે પેટર્ન દરેક વખતે ઘડિયાળની દિશામાં 90 અંશના ખૂણે ફરે છે। તો હવે શોધો શું જવાબ આવશે? તો જવાબ આવશે પહેલું। તો આ મુજબ એટલે કે ફરીથી પાછું આપણને આ પેટર્ન મળી ગઈ, બીજા નંબરની પેટર્ન આપણને મળી। ત્યારબાદ ડી, તો આ માટેનો નિયમ શું છે? તો પેટર્નને દરેક વખતે ઘડિયાળની દિશામાં 90ના અંશના ખૂણે ફેરવવા। જુઓ અહીં આ છે, બરાબર, અહીં 90 અંશ આમ બને, બરાબર। તો આ પેટર્ન અહીં આવી ગઈ, આવી ગઈ। ત્યારબાદ ફરીથી 90 અંશ તો અહીં આવી ગઈ, ફરીથી આ મુજબ ઉપર આવી ગઈ। તો હવે આ પેટર્નમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે પહેલું। તો આ મુજબ પેટર્ન આપણને મળી। ત્યારબાદ પેટર્ન જુઓ, નીચેમાંથી જે પેટર્ન નિયમ અનુસાર ન હોય તેના પર નિશાની કરો અને તેને સુધારો। અહીં તમે જુઓ પેટર્નમાં કંઈક નિયમ અનુસાર છે કે નહીં, જુઓ કઈ પેટર્ન એટલે કે કયો બ્લોક તમને નિયમ અનુસાર લાગતું નથી। તો જુઓ દરેક વખતે અડધો આંટો એક દુત્યાંશ આંટો આ બ્લોક ફરે છે, તો આ નંબરની એટલે કે છેલ્લેથી જે બોક્સ કરેલું છે એ પેટર્ન ખોટી છે। ત્યારબાદ બીમાં પેટર્ન સાચી શું આવશે? નીચેની સાઈડ આમ આવશે, ઉપરની બાજુ આવશે નહીં। ત્યારબાદ બીમાં પણ છત્રી 90 અંશના ખૂણે ફરી રહી છે, તો શું ખોટું છે? આ ખોટું છે, નીચેની સાઈડ આવવું જોઈએ એના બદલા ઉપરની સાઈડ છે। તો સાચો જવાબ બાજુમાં દોરી અને ખોટા જવાબ ઉપર આ મુજબ ચોરસ પાઠ્યપુસ્તકની અંદર કરવાનું છે। ત્યારબાદ સી, તો જુઓ પંખીનું ચિત્ર છે, અહીં કઈ પેટર્ન ખોટી છે? તો બીજા નંબરની પેટર્ન ખોટી છે। સાચું શું આવશે? જવાબ આવશે આ મુજબ, પક્ષીનું મોઢું નીચેની તરફ, અહીં પણ અડધું આંટું આ પેટર્ન ફરે છે। ડીમાં પણ આ મુજબ, અહીં જુઓ વચ્ચે છે ચોરસ ચતુષ્કોણ છે, પણ આ નંબરની જે ચોરસ કરેલું છે એ બોક્સમાં ગોલ છે, તો આ પેટર્ન એટલે કે આ બ્લોક ખોટું છે। અહીં સાચું શું આવશે? આ મુજબ સાચું આવશે। તમારે પણ પાઠ્યપુસ્તકની અંદર ખોટા બ્લોક ઉપર ચોકડી કરી અને સાચી પેટર્ન દોરવાની છે। ત્યારબાદ જાદુઈ ચોરસ, હવે તમે જાદુઈ ત્રિકોણ બનાવ્યા હતા, હવે આપણે જાદુઈ ચોરસ બનાવીશું। બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 46 થી 54 એટલે કે ક્રમિક સંખ્યા આપણને લેવાની છે। નિયમ શું છે? દરેક હારની સંખ્યાનો સરવાળો 150 થાય। તો બાળ દોસ્તો અહીં તમે ત્રણ રંગ જોઈ શકો છો, પિંક, વાદળી અને ગ્રીન। ત્રણેય રંગની એક પેટર્ન છે, બરાબર। ત્રણેય રંગના નંબર ક્રમિક આવવા જોઈએ, 49 પછી શું આવે? 50 અને 51, બરાબર। અહીં 46 47, તો અહીં શું આવે? 48, ખબર પડી। અહીં 52 53 અને 54, તો એનો સરવાળો શું થવો જોઈએ? 150। આપણે જોઈએ 46 47 અને 48, આખાનું પૂર્ણ કર્યું, ત્યારબાદ 49 50 50 અને 51 અહીં પૂરું થયું, ત્યારબાદ 52 53 અને 54। તો હવે તમે જોશો કે આ ત્રણેય હારનો સરવાળો
करो तमारी नोटबुक में केटलो थाय छे 150 थाय छे के नहीं ए तमारी नोटबुक में लखवानुं छे। त्यारबाद बाजू में आपेल चौरस ने पूर्ण करवा माटे 21 थी 29 सुधीनी संख्याओनो उपयोग करवानो। आपणे हवे खबर पड़ी गई कि त्रण कलर अलग अलग आपेला छे, एक क्रम में आपणे नंबर जोवाना, तो 25 पछी 26 अने 25 पहला आवे 24, त्यारबाद 21 22 अने 23। ख्याल आव्यो? वादळी रंग में आपणे त्रण क्रमिक संख्या लखी रह्या छीए। त्यारबाद 27 28 अने 29। ख्याल आवी गयो हशे? तो आनो सरवाळो, दरेक आनो सरवाळो 75 थाय छे के नहीं એ ચકાસો, નોટબુક માં લખો। હવે છે જાદુઈ ષટકોણ। હવે આપણે બનાવીશું જાદુઈ ષટકોણ। આપેલ ષટકોણમાં સંખ્યાની પેટર્ન જુઓ, તેની દરેક બાજુ પર બે વર્તુળ તથા એક ચોરસ ખાનું છે। દરેક ચોરસ ખાનામાં તમને જે સંખ્યા મળે છે તે ખાનાની બંને બાજુના વર્તુળમાં આપેલ સંખ્યાનો ગુણાકાર છે। જુઓ અહીં 5×13, અહીં જુઓ 5×13, અહીં કરો તમે 13×5, તો 5×13=15 વધી 1, 5×1=5 અને 1=6 એટલે આપણને મળ્યું 65। બરાબર, જે વર્તુળમાં સંખ્યા આપેલી છે એ બંનેનો ગુણાકાર અહીં આ ચોરસમાં આપણને મળે છે। હવે જુઓ 70, બરાબર, તો 70 ક્યાં છે? આવી રહ્યું, તો 14×5 એટલે કે 14×5, તો અહીં શું આવશે? 14×5, બરાબર, તો પણ 70 થશે। અને અહીં જુઓ 10×7, તો પણ 70 થશે। અહીં 2×70 છે, બરાબર, 10×7 અને 14×5, તો પણ આપણને જવાબ મળશે 70। હવે આપણે આગળ જોઈએ, નીચે આપેલ ષટકોણને પૂર્ણ કરવા માટે ઉપર મુજબના નિયમનો ઉપયોગ કરો। બરાબર, અહીં આપણે આ ષટકોણને પૂર્ણ એટલે કે વર્તુળમાં આપેલી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે, તો 11×9 શું થશે? 99। ત્યારબાદ અહીં વર્તુળ ખાલી છે, પછી અહીં જુઓ 17×6, તો 17×6 કરી 6×6=36, 6×7=42, 6×6 અને 4×10, તો અહીં આવશે 102। બરાબર, હવે 17×7, તો એમ વર્તુળમાં આપેલી સંખ્યાઓનો ગુણાકાર આપણે કરીએ તો 17×7, 77=49 વધી 4, 7×7=8, 9×10=11, 119। તો બાળ દોસ્તો, આ મુજબ વર્તુળમાં આપેલી સંખ્યાને ગુણાકાર આપણે કરવાનું, તો આપણને ચોરસમાં એનો જવાબ મળી જશે અને આપણો જાદુઈ ષટકોણ તૈયાર છે। હવે આપણે બીજો ષટકોણ જોઈએ, અહીં પણ આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળે। અહીં જુઓ વર્તુળમાં 13×6, 13×6=78, 13×8 કરીએ તો 104, પછી 6×6=24 અને 16×6=64, 16×8 તો 128 અને 8×8=64, તો આપણને બીજો જાદુઈ વર્તુળ ષટકોણ પણ આપણને મળ્યો। ખાસ ધ્યાન રાખજો, તમારે ગુણાકારની પ્રેક્ટિસ કરવાની છે અને ઘડિયા ધ્યાનથી પાકા કરી લેજો। તો બાળ દોસ્તો, આજે પ્રકરણ 7ના પ્રથમ ભાગમાં આપણે બ્લોક વડે રચાતી પેટર્ન એને ફેરવતા આપણે જોયું કે પેટર્ન કેટલા અંશના ખૂણે ફરે છે એ આપણે જોયું। તો હવે પછી આપણે ભાગ 2ની અંદર સંખ્યાઓની પેટર્ન જોવાના છીએ, તો ત્યારે આપણે મળીશું। થેન્ક યુ, આવજો।